कोरोना में स्कूलों न खुलता व्यापारियों ने हालाकी पड़ी रही है। स्कूलों बंद रहता 100 करोड़ थी पण वधुनु धंधा में नुकसान थयु छे। यूनिफॉर्म नु कापड़ वेचता व्यापारियों ने हालाकी पड़ी रही छे। व्यापारियों छेला 7 महीना थी खाली खम बैठा छे। यूनिफॉर्म नी साथे स्कूल शूज स्टेशनरी बजार में पण मंदी नो माहौल छे। स्कूल बेग वॉटर बेग इंडस्ट्री में पण मंदी जोवा मळी रही छे। स्कूल यूनिफॉर्म बनावता कारखाना पण बंद हालत में छे। दुकानदार थी कापड़ बनावनार मिलो सुधी हाल तो मंदी नो माहौल जोवा मळी रह्यो छे। છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હોવાને લઈને અનેક ઇન્ડસ્ટ્રીઓની અંદર મંદી આવી છે, જેની અંદરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી કહી શકાય તો યુનિફોર્મ ઇન્ડસ્ટ્રી કહી શકાય, કારણ કે ગુજરાતની તમામ સ્કૂલોની અંદર યુનિફોર્મ કમ્પલસરી હોય છે, સરકારી હોય કે પછી ખાનગી હોય। યુનિફોર્મની સાથે સાથે સ્કૂલ બેગ છે, યુનિફોર્મની સાથે સાથે વોટર બેગ છે, યુનિફોર્મની સાથે સાથે શૂઝ છે, તમામ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઓ છે તેમાં ખૂબ જ મંદી આવી છે। આપણે કઈ પ્રકારની મંદી છે, ગુજરાતમાં ઓવરઓલ કેટલી મંદી હોઈ શકે એના વિશે સીધા વાત કરીશું। જે સૌથી વધુ અમદાવાદમાં યુનિફોર્મ પૂરા પાડે છે તે દુકાનદાર સાથે વાત કરીશું। સાહેબ, કઈ પ્રકારની અત્યારે યુનિફોર્મને લઈને મંદી ચાલી રહી છે અને કેટલી હદ સુધી મંદી કહી શકાય? અમે પિન્ટુ ગાર્મેન્ટ્સમાં છેલ્લા લગભગ 45 વર્ષથી અમારું યુનિફોર્મનું અહીંયા સારું એવું કામ છે અમદાવાદમાં, અને અમારા 5 શોરૂમ છે જેમાંથી અમે લગભગ અમદાવાદની સારી બધી સ્કૂલોને યુનિફોર્મ સપ્લાય કરાવીએ છીએ પેરેન્ટ્સને। હવે આ વર્ષે કોરોનાના હિસાબે જે સ્કૂલો બંધ છે તેના કારણે અમને સારી એવી ઇફેક્ટ પડી છે કે જે યુનિફોર્મનો સ્ટોક છે સૌથી પહેલાં કે એ બધું અમારા પાસે ભરાઈ ગયો છે। એટલે મેઇન સ્કૂલો જે ખુલવાની હતી એ જ સમયગાળો હતો, એટલે અમે અમારા લેવલથી બધી આખી સિઝનની પ્લાનિંગ કરી દીધી હોય, સ્ટોક મંગાવીને પરચેસ કરી દીધું હતું, એ બધું સ્ટોક આજે અમારી પાસે અમારા ગોડાઉનોમાં પડેલો છે। બીજું જે આ ઇન્ડસ્ટ્રીથી લાગતી જે આખી તમામ વેલ્યુ ચેઇન છે, જેમ કે અમે જેની જોડે માલ લઈએ છીએ એ ફેક્ટરીઓ, એને લાગતી જે કાપડની ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધાને બી આની બહુ મોટી આર્થિક ઇફેક્ટ દેખાય છે કે ત્યાં બી ડિમાન્ડ કારણ કે છે જ નહીં કે સમજો। અમારા પાસે બી આજે યુનિફોર્મનો એટલો સ્ટોક છે પણ સામે સેલ લગભગ ઝીરો જ છે। ચોક્કસથી દેખાતીમાં યુનિફોર્મ જે વેચે છે એ પણ એની પાછળ એક મોટી ચેન રહેલી હોય છે, એ કઈ પ્રકારની ચેન છે કારણ કે એમની શું અત્યારે પરિસ્થિતિ છે? યુનિફોર્મની જોડે એક મોટી ચેન છે, જેમ કે સમજો સૌથી પહેલાં તો યુનિફોર્મનું જે આખી ફેબ્રિક ઇન્ડસ્ટ્રી થઈ જાય કે ઘણી આવી મિલો છે જે સ્પેશિયલ યુનિફોર્મ માટે જ કામ કરતી હોય, એ મિલો કપડું અમને આપે એટલે ફેક્ટરીઝને આપે, એ ફેક્ટરીમાં ઘણા કારીગરો હોય જેમ કે સ્ટિચિંગના કારીગરો હોય, કટિંગ માસ્ટર્સ હોય, પ્રેસમેન હોય, એ બધી આખી ઇન્ડસ્ટ્રી હોય, એને લાગતી બધી આખી ગાર્મેન્ટ રિલેટેડ ઇન્ડસ્ટ્રી થઈ જાય કે ધાગા દોરા બટન આ તે, અને એ પછી યુનિફોર્મ લઈને અમે લોકો વેચીએ તો એ એક આખી ઇન્ડસ્ટ્રી બહુ મોટી તમામ વેલ્યુ ચેઇન થઈ ગઈ। એ સિવાય યુનિફોર્મની લાગતી સ્કૂલ બેગની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, વોટર બોટલ્સની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, લંચ બોક્સ, ટિફિન બોક્સિસ, કંપાસ, આ બધી જે તમામ પ્રોડક્ટ્સ જે સેલ થતી હતી એ બધી પ્રોડક્ટ્સમાં બી બહુ મોટો ઇફેક્ટ આવી ગયો છે, એનો બી સેલ બહુ વધારે ઇફેક્ટ છે એમાં બી। ઓવરઓલ એવું ગુજરાતમાં કઈ હદ સુધીનું નુકસાન, કેટલા કરોડનું નુકસાન આંકી શકાય? એક અંદાજ મુજબ 100 કરોડથી પણ વધારે નુકસાન આખી ઇન્ડસ્ટ્રીને ગયું છે, આપના મત મુજબ કેટલું નુકસાન હશે, કેટલા વેપારીઓ અત્યારે ખરાબ પોઝિશનમાં હશે? યુનિફોર્મ જેમ કે આપણને ખબર છે આખા ગુજરાતમાં ઘણી નાની મોટી કરીને બહુ દુકાનો હશે અને એમના સંકળાયેલા બહુ બધી ફેક્ટરીઝ બી હશે જે આ પ્રમાણનું આ પ્રકારનું કામ કરતી હશે, એ બધાને થઈને તો લગભગ જે તમે અંદાજ આપ્યો 100 કરોડનો એટલું નુકસાન હોઈ શકે, કદાચ એનાથી વધારે બી હોઈ શકે, અને આ એકવારનું નુકસાન નથી સમજો। આજની ડેટમાં બી જે કારીગરો જે યુનિફોર્મ બનાવતા જે ફેક્ટરીઓમાં એમની પાસે બી હજી આજે પૂરતું કામ નથી। ચોક્કસથી, એટલે કહી શકાય કે જે રીતે લોકડાઉન છે અને લોકડાઉનને લઈને અલગ અલગ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરી કે અત્યાર સુધી વાતો કરતા હતા કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે, તેના કરતાં પણ વધારે મંદી આ એક ઇન્ડસ્ટ્રી છે જેની અંદર પણ જોવા મળી રહી છે। સૌથી મોટું નુકસાન તો એ લોકોને એ ગયું છે કે જ્યારે માર્ચની અંદર લોકડાઉન થયું હતું તો એપ્રિલ અથવા તો મેની અંદર જે સ્કૂલો છે તે શરૂ યુનિફોર્મની ખરીદી શરૂ થઈ ગઈ હોય, એટલે કોઈ પણ વેપારી હોય તેણે અગાઉથી જ સ્ટોક માર્ચમાં ભરી રાખ્યો હોય છે, એ સ્ટોક હજુ પણ આમને એમ પડ્યો છે, એટલે કે 7 મહિનાથી તમામ લોકોની મૂડી રોકાઈ ચૂકી છે, સાથે સાથે અત્યારે ધંધો બંધ હોવાથી બાકીના જે કારીગરો છે તે પણ અત્યારે બેકાર હાલતમાં બેઠા હોય અને ફેક્ટરીઓ પણ બંધ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે જયંતિ ચૌધરી, VTV.